નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે પ્રશાંત વિસ્તારના મુદ્દે ભારતનું વલણ સકારાત્મક રહે છે. શાંગ્રીલા સંવાદમાં તમામ દેશોની સરહદોની સુરક્ષા જરૂરી હોવાની વાતનો કર્યો પુનરૂચ્ચાર. સિંગાપોરમાં અંતિમ દિવસે ચાંગી નવેલા બેઝની લેશે મુલાકાત. ભારતના રશિયા, ચીન, અમેરિકા તથા વિશ્વભરના દેશો સાથેના સંબંધો સુમેળભર્યા હોવાનું જણાવતા નરેન્દ્ર મોદી, ભારત સિંગાપોર વચ્ચે વાણિજ્ય, સંરક્ષણ, દરિયાઈ સરહદી સુરક્ષા તથા સાયબર સલામતી જેવા ક્ષેત્રોમાં 8 કરારો વચ્ચે સધાઈ સમજૂતી. બેનામી સંપત્તિ તથા કાળા નાણાં પર લગામ કસતા આવકવેરા વિભાગે લીધું આકરું પગલું. કાળા નાણાં અંગે વિશ્વસનીય માહિતી આપનારને 1 કરોડ રૂપિયા સુધીનું અપાશે ઇનામ. મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત સ્ટર્લિંગ બાયોટેક ગ્રુપની 4,701 કરોડ સ્થાવર અને જંગમ સંપત્તિને જપ્ત કરતું ઈડી, 5,000 કરોડના બેંક ફ્રોડના કિસ્સામાં 4,000 એકર સ્થાયી સંપત્તિ સાથે પ્લાન્ટ મશીનરી, 200 બેંક એકાઉન્ટ, શેર્સ અને મોંઘી ગાડીઓ જપ્ત. અત્યાર સુધીમાં 3ની ધરપકડ કરતી સીબીઆઈ. વડોદરા પીસીબીએ માંજલપુરમાંથી ઝડપ્યું જૂની રદ કરાયેલી નોટો બદલી આપવાનું કૌભાંડ. વચેટિયા કિરીટ ગાંધી અને સાથીદારો પાસેથી રૂપિયા 99,97,000ની જૂની ચલણી નોટો બરામદ. કૌભાંડના મુખ્ય સોદાગરને ઝડપી પાડવા પોલીસ તપાસ શરૂ. સમાચાર વિગતવાર. 3 દિવસની સિંગાપોરની યાત્રાના અંતિમ દિવસે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે કિલફોર્ડ પાયર નામના સ્થળે, જ્યાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અવશેષોને સમુદ્રમાં વિસર્જન કરવામાં આવ્યા હતા, તેની મુલાકાત લીધી હતી. તેમણે એક તકતીનું પણ અનાવરણ કર્યું હતું. રાષ્ટ્રીય આર્કેડ ઉદ્યાન તથા સિંગાપોર સ્થિત પ્રાચીન હિન્દુ મંદિરે દર્શન કરશે. સ્વદેશ પરત ફરતા અગાઉ પ્રધાનમંત્રી પ્રાચીન ભારતીય વિરાસત કેન્દ્રની મુલાકાત લેશે. તેઓ ચાંગી નૌસૈનિક મથકની મુલાકાત લેશે, જ્યાં તેઓ ભારતીય નૌકાસેનાના જહાજ આઈએનએસ સતપોલાની મુલાકાત લેશે તથા ભારતીય નૌકાદળ તેમજ રોયલ સિંગાપોર અધિકારીઓ તથા નાગરિકો સાથે સંવાદ સાધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિંગાપોર સ્થિત શાંગ્રીલા સંવાદમાં ભાગ લીધો હતો. રાજકીય રણનીતિના મુદ્દાઓ માટે અત્યંત મહત્વના ગણાતા શાંગ્રીલા સંવાદને સંબોધન કરનારા પીએમ મોદી પ્રથમ ભારતીય છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે માત્ર આસિયાન જ નહીં પરંતુ વિશ્વભરની મહાશક્તિઓને આહવાન કરતા જણાવ્યું હતું કે સરહદો તથા એકમેકના પ્રતિસ્પર્ધી બનવાને બદલે દરેક દેશે ભેગા મળીને કામ કરવું જોઈએ. વાદવિવાદો એટલે સુધી ન વધવા જોઈએ જેથી યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને સમુદ્રી તથા હવાઈ માર્ગોને યુદ્ધ તથા તણાવથી મુક્ત રાખવા માટે આહવાન આપ્યું હતું. 21મી સદીને તેમણે એશિયાની સદી તરીકે ઓળખાવી હતી. વિશ્વને કઈ દિશામાં લઈ જવું એ નક્કી કરવામાં એશિયાઈ દેશોની મહત્વની ભૂમિકા છે. ઇન્ડિયન ઓશન રીજન અવર રિલેશનશીપ આર બીકમિંગ સ્ટ્રોંગર. વી આર ઓલ્સો હેલ્પિંગ બિલ્ડ ઇકોનોમિક કેપેબિલિટીઝ એન્ડ ઇમ્પ્રુવ મેરીટાઇમ સિક્યોરિટી ફોર અવર ફ્રેન્ડ્સ એન્ડ પાર્ટનર્સ. વી પ્રમોટ collective security through forms like Indian Ocean Naval Symposium. We are advancing a comprehensive agenda of regional cooperation through Indian Ocean Rim Association. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાનયાંગ યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીઓ તથા સિંગાપોરમાં ટેકનોલોજી ભણતા વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સામાજિક ભેદભાવ નાબૂદ કરવા તથા તમામ નાગરિકોને યોગ્ય સેવાઓ મળી રહે તે માટે વહીવટીતંત્રનો મહત્વનો ફાળો છે. સિંગાપોરના નાનયાંગ ટેકનોલોજી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સાથે મૈત્રીપૂર્ણ વાતચીત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતની સરકાર ટેકનોલોજીનો ઉપયોગ આમ આદમી કરી શકે તે રીતે કાર્યરત છે. ટેકનોલોજીનો ઉપયોગ અત્યંત સરળ છે, માત્ર તેને યોગ્ય રીતે સમજવાની જરૂર છે.
21મી સદી એશિયાઈ સદી છે. આ પ્રસંગે પીએમ મોદીને મિસ્ટર ટેકના ઉપાધિથી નવાજવામાં આવ્યા હતા. આ સંવાદમાં 6 સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિંગાપુરના પ્રધાનમંત્રી લી સીએન લુંગની સાથે પરસ્પરના હિત સાથે જોડાયેલી બાબતો વિશે ચર્ચા કરી. બંને પક્ષો વચ્ચે સામાજિક, આર્થિક અને ટેકનોલોજી ક્ષેત્રે વ્યાપક મુદ્દે વાતચીત થઈ અને ભારત સિંગાપુર વચ્ચે 8 સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા. પ્રસ્તુત છે એક અહેવાલ. ભારત સિંગાપુર વચ્ચે વધતા સંબંધોને લઈને બંને પ્રધાનમંત્રીઓએ દ્વિપક્ષીય મુલાકાત કરી. પ્રતિનિધિમંડળ સ્તરની આ મુલાકાતમાં બંને નેતાઓએ આર્થિક અને ટેકનોલોજી ક્ષેત્રે વિલંબિત પડેલા મુદ્દાઓની સમીક્ષા પણ કરી. દ્વિપક્ષીય વાર્તામાં બંને દેશો વચ્ચે સહયોગને લઈને 8 અલગ અલગ ક્ષેત્રોમાં કરાર થયા. પ્રધાનમંત્રીએ સંયુક્ત નિવેદનમાં બંને દેશો વચ્ચે વધતા સહયોગને સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના ગણાવ્યા. આજ કી હમારી બાતચીતમાં પ્રધાનમંત્રી લી ઓર મેને साथ मिलकर हमारे द्विपक्षीय संबंधों में प्रगति को रिव्यू किया और भविष्य के रोडमैप के बारे में चर्चा की. बन्ने देश वच्चे नौसेना, लॉजिस्टिक सहयोग, आर्थिक बाबतों में व्यापक सहयोग, नाणाकीय क्षेत्रों में टेक्नोलॉजी सहयोग, मादक पदार्थों अने मानव तस्करी ने रोकवा पर पण करार थया. साथोसाथ भारत अने सिंगापुर वच्चे कार्मिक, ઉચ્ચ શિક્ષણ, ક્ષમતા નિર્માણ સહિત કેટલાક અન્ય ક્ષેત્રોમાં સહમતી વધારવાને લઈને પણ પગલાં ભરવામાં આવ્યા. આ અવસરે સિંગાપુરના પ્રધાનમંત્રીએ ભારતમાં સિંગાપુરના વધતા રોકાણ અને આર્થિક સહયોગને લઈને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. I'd like to thank Prime Minister Modi for his very strong support and personal attention and interest in this project. આ અગાઉ પ્રધાનમંત્રી મોદી અને સિંગાપુરના પ્રધાનમંત્રી લી સી એન લુંગે ઇસ્તાના પેલેસમાં મુલાકાત કરી. પેલેસમાં પ્રધાનમંત્રી મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. તેમણે ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ પણ કર્યું, સાથે પુસ્તિકામાં પોતાના વિચાર વ્યક્ત કર્યા. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ સિંગાપુરના રાષ્ટ્રપતિ હલીમા યાકુબ સાથે પણ મુલાકાત કરી. સિંગાપુર અને ભારત પાયાના માળખાગત ક્ષેત્રની સુવિધાના નિર્માણ સહિત રક્ષણ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોતાનો સહયોગ વધારી રહ્યા છે. એવામાં સૌનો સાથ સૌનો વિકાસની નીતિને આગળ વધારતા ભારત આસિયાન ક્ષેત્રમાં એકતા અને સ્થિરતા વધારવામાં પણ જોર આપી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કેન્દ્ર સરકારના મોદી સરકારના 4 વર્ષ પૂરા થયાના પ્રસંગે દેશભરમાં અનેક મંત્રીઓ સંવાદદાતા સંમેલન યોજી રહ્યા છે. નીતિન ગડકરી, રાજ્યવર્ધન રાઠોડ, સ્મૃતિ ઇરાની બાદ ગઈકાલે વધુ એક વખત લુધિયાણામાં નિર્મલા સીતારમણે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 4 વર્ષમાં ભારતે વિશ્વભરમાં પોતાનું એક આગવું સ્થાન બનાવ્યું છે. ભારતમાં વિકાસનો દર વધ્યો છે, સાથે જ રોજગારીની તકો વધી છે. જનધન યોજના અંતર્ગત અનેક લોકોએ બેંકમાં પોતાના ખાતા પણ ખોલાવ્યા છે અને વિવિધ યોજનાઓનો લાભ પ્રત્યેક વ્યક્તિને મળે તેવો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. બેનામી સંપત્તિ પર લગામ લગાવતા આયકર વિભાગે કડક પગલું ભર્યું છે. વિભાગે જણાવ્યું છે કે બેનામી સંપત્તિ અંગેની જાણકારી સ્કીમ 2018 મુજબ બનેલી સંપત્તિ અંગેની જાણકારી આપનારને 1 કરોડ રૂપિયા સુધીનું ઇનામ અપાશે. વિદેશી નાગરિકો પણ આ યોજનાનો લાભ લઈ શકશે. આવક વિભાગે જણાવ્યું છે કે સૂચના આપનાર વ્યક્તિનું નામ તથા ઓળખાણ સંપૂર્ણતઃ ગુપ્ત રાખવામાં આવશે. અનેક નાગરિકો બીજી વ્યક્તિઓના નામે મિલકત ખરીદી કરચોરી કરી રહ્યા છે. આ લોકો પર તવાઈ લાવવા માટે આવક વિભાગે આ કડક વલણ અપનાવ્યું છે. એક જબરજસ્ત સફળ કામગીરી અંતર્ગત મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત સ્ટર્લિંગ બાયોટેક ગ્રુપની 4,701 કરોડ સ્થાવક અને જંગમ સંપત્તિને 5,000 કરોડના બેંક ફ્રોડના કિસ્સામાં જપ્ત કરી છે. ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ બેંક સાથે છેતરપિંડીના મામલામાં સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડના પ્રમોટર નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા અને અન્ય વિરુદ્ધ એક કેસ દાખલ કર્યો હતો, જેની ઉપર ઈડીએ મની લોન્ડરિંગ બાબતે ઓક્ટોબર 2017માં કેસ કર્યા હતા. જપ્ત કરેલી મિલકતમાં 4,000 એકર સ્થાયી સંપત્તિ સાથે પ્લાન્ટ મશીનરી, અલગ અલગ કંપનીઓના બેંકમાં 200 બેંક એકાઉન્ટ, શેર્સ અને 6.67 કરોડની મોંઘી લક્ઝરી ગાડીઓ સામેલ છે.
બોગસ દસ્તાવેજોના આધારે સંડેસરા ભાઈઓએ આંધ્ર બેંક, અલ્હાબાદ બેંક અને બેંક ઓફ ઇન્ડિયા જેવી 5 બેંકોની કુલ 5,000 કરોડની લોન લીધી હતી. એમણે 300 ઉપરાંત બેનામી કંપનીઓ પણ ખોલી હતી. ઈડીએ દિલ્હી, મુંબઈ, વડોદરા, અમદાવાદ, સુરત એમ કુલ 50 જગ્યાએ છાપા માર્યા હતા, જેમાં આ સફળતા મળી હતી. અત્યાર સુધી આ કેસમાં 3 જણાની ધરપકડ થઈ છે, જેમાં દિલ્હીના વેપારી ગગન ધવન, આંધ્ર બેંકના પૂર્વ નિર્દેશક અનુપ ગર્ગ અને સ્ટર્લિંગ બાયોટેકના નિર્દેશક રાજભૂષણ દીક્ષિત સામેલ છે. વડોદરા પીસીબીએ માંજલપુર ગામમાં ગેરેજ ચલાવતા કિરીટ ગાંધી ઉપર વોચ ગોઠવી જૂની રદ કરાયેલી 500 અને 1000ની રદ નોટો બદલી આપવાનું કૌભાંડ પકડી પાડ્યું છે. બાતમીના આધારે વોચ ગોઠવી નકલી ગ્રાહક મોકલી જૂની નોટોને બદલી આપવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. નકલી ગ્રાહકે કિરીટ ગાંધી સાથે વાત કરી હતી. કિરીટ ગાંધીએ ગ્રાહકની ખાતરી કરી તેના 2 સાથીદારોને બોલાવ્યા હતા. આ બધા પાસેથી રૂપિયા 99,97,000ની જૂની ચલણી નોટો મળી આવી હતી. આ બધાને પકડી લઈ ધ સ્પેસિફાઇડ બેંક નોટ્સ એક્ટ 2017 મુજબ ગુનો રજીસ્ટર કરી મુખ્ય સોદાગરને ઝડપી પાડવાનો ચક્રો પોલીસે ગતિમાન કર્યો છે. ખેલ તથા માહિતી અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન રાઠોડે મુખ્યમંત્રી વિજય રૂપાણીને ફિટનેસ અંગે પડકાર આપ્યો હતો. ફિટનેસ અંગે આ પડકાર આપવાની શરૂઆત રાજ્યવર્ધન રાઠોડે કરી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ રાઠોડની આ ફિટનેસ ચેલેન્જ સ્વીકારીને ટ્વીટ કર્યું હતું. તેને રીટ્વીટ કરીને મુખ્યમંત્રી રૂપાણીએ આ ચેલેન્જ હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને આપી છે. તેમનો યોગ કરતો વીડિયો તેમણે ટ્વીટમાં શેર કર્યો છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ T2થી સાંજે 188 પેસેન્જર્સ સાથે સ્પાઇસજેટની ફ્લાઇટ SG085 બેંગકોક જવા રવાના થઈ હતી ત્યારે રનવે પર 100 મીટર દૂર તે ફ્લાઇટનું જમણી બાજુનું પાછળનું ટાયર ફાટતા રનવે બંધ કરી દેવામાં આવ્યો હતો. 188 પેસેન્જર્સ સલામત છે, પણ રનવે મોડી રાત્રે શરૂ થયો હતો. સાંજના 7:30 થી રાતના 11 વાગ્યા સુધીની ફ્લાઇટો અટવાઈ ગઈ હતી, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. ભરૂચના ધોળીકુઈ બજારમાં GEBની DPમાં ભીષણ આગ લાગતા તરત જ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ કાબૂમાં આવી ગઈ છે. મોટી દુર્ઘટના થતા ટળી ગઈ છે. કોઈ જાનહાનિના સમાચાર નથી. ભારતના સૌથી વિશાળ એવા અમરેલીમાં ધારી નજીક આવેલ લાયન્સ આંબરડી સફારી પાર્કમાં વધુ 3 સિંહોનું આગમન થતા સિંહના શોખીનો માટે ખુશીની લહેર વ્યાપી ગઈ છે. અહીં પાર્કમાં 2 માદા અને 1 નવા સિંહને લાવવામાં આવ્યા છે અને આ નવા સિંહને સારવાર તેમજ વાતાવરણમાં સ્થિર થવા માટે ખુલ્લા મૂકવામાં આવશે. હવે આ પાર્કમાં સિંહોની સંખ્યા 6 થઈ ગઈ છે. હાલ વેકેશનનો માહોલ હોવાથી પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે, જેને કારણે સ્થાનિક ધંધા રોજગારમાં પણ વધારો થયો છે. અમને અત્યારે અહીંયા 2 સિંહણ અને 1 સિંહ, એટલે 2 ફિમેલ અને 1 મેલ સિંહના દર્શન થયા છે. અને ખરેખર એ દર્શન કરવા યોગ્ય જ છે. આવું હોય તો આ પાર્ક ખૂબ જ સરસ છે. અહીંયાની વ્યવસ્થા ખૂબ સારી છે. અહીંયા મેક્સિમમ ટાઈમ આપે છે. નર્મદા જિલ્લા બીજેપી દ્વારા નવસારીના સાંસદ CR પાટીલની અધ્યક્ષતામાં રાજપીપળામાં જિલ્લાભરના પ્રબુદ્ધ નાગરિકો સાથે એક વાર્તાલાપ યોજાયો હતો. સભામાં ઉપસ્થિત સૌને મોદી સરકારની સિદ્ધિઓથી ભાજપ નેતાઓએ વાકેફ કર્યા હતા. મોદી સરકારની 4 વર્ષની સિદ્ધિઓ ઘર ઘર સુધી પહોંચાડવાના લક્ષ્ય સાથે બીજેપી કાર્યકરોને સાંસદે હાકલ કરી હતી. સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.